મનસુખભાઈની પોલ સાંભળી તમે ક્યાં આવી? સિટીમાં. વર્ષો પહેલા મનસુખભાઈની પોળમાં પાણી માટે લાઈન લાગતી, ખબર છે? આખી પોળના બધાથી ઘરેથી બહાર નીકળેલા હાંડા લઈને, ગાગર લઈને અને ડોલ લઈને અને લાઈન સર ઉભા રહી છે. એક શ્રીમંત ઘરની શેઠાણી પણ પોતે પાણીની લાઈનમાં ઉભી હતી. એને જોયું લાંબી લાઈન છે, આમાં મારો નંબર નહીં લાગે, એટલે એ પોતાની શ્રીમંતતાના જોરે આગળ આવીને ઘૂસી ગઈ. બબ્બે કલાકે નંબર આવે, પાછળ વાળી બાઈનો પીતો ગયો. સંકેશ્વરમાં શું હાલત થાય? આમ તમે 3 કલાકે પૂનમમાં આમ નંબર લાગ્યો ને, તમારી સામે આમ ગભારો ને અંદરના દાદા દેખાતા હોય, આ હવે નંબર લાગ્યો ને, એમાં એક પાછળથી આગળ આવી જાય, તમે ગભારામાં એને લઈ લ્યો. અમારા જેવા 100-150 સાધુ સાધુઈ બેઠા હોય ને તોય તમને ઝઘડતા વાર નો લાગે. એ અહીંયા 3-3 કલાકથી હું કઈ હજામત કરીએ છીએ? તમારે ઠીક છે, પાછળથી આવીને અંદર ઘૂસ મારીને જતા રહેવાનું. વર્ષો પહેલા હું જયારે સંખેશ્વરમાં ગયો હતો, આવી જ રીતના એક ભાઈ ઘૂસ્યા હશે ને, બેનનો પિત્તો ગયો, બેનનો. અને બેને મુઠ્ઠેથી બોલવાનું ચાલુ કર્યું ત્યારે મારે ઉભા થઈને કેવું પડ્યું, બેન કંઈક તો શરમ રાખો, અમારી ન રાખો તો કાંઈ નહીં, દાદાની તો શરમ રાખો, તમે આ રીતના બોલો છો સારું લાગે? આટલી વારમાં તો ઓલા ભાઈએ આરામથી પૂજા કરીને રવાનો થઈ ગયો અને તમે બોલતા રહી ગયા. ક્રોધનું સોલ્યુશન ક્રોધ નથી. મારા સાહેબ તો શું કરવાનું, એ વાત હું તમને આગળ કહીશ. લાઈનમાં તમે ઉભા છો ને પાછળ વાળો આગળ આવી જાય, શું કરવાનું એ વાત હું તમને પછી કરીશ. બાઈનો પિત્તો ગયો, એને જોઈ લીધું કે આ બાઈની પાસે પૈસો ચીકાર છે એના રૂવાબમાં, ને રૂવાબમાં એ કોઈ લાઈનમાં ઉભી રહેવા નથી માંગતી. અને બીજા દિવસે ફરી પાછી લાઈન લાગી, ઓલી બાઈ આગળ નીકળી પણ ગઈ, શ્રીમંત શેઠાણી પૈસાના જોરે પાછળથી આવવાનું, આગળ સીધા નળ પાસે પહોંચી, અને આ બાઈ જે ગઈકાલે ગુસ્સે થઈ હતી એ ઘરે ગઈ, પોતાના શરીર પર એને કેરોસીન નાખ્યું, પોતાનું શરીર જલાવ્યું, અને જલતી બાઈ ભર પોળ મનસુખભાઈની પોળમાં દોડતી દોડતી આવી, અને ઓલી શ્રીમંત બાઈ જે પાણી ભરતી હતી એને સીધી વળગી પડી, આ તો મેં તો મરૂંગી લેકિન તુઝે ભી સળગાવીને સાફ કરતા. ક્રોધે ક્રોધ પુરવતણું, સંયમ ફળ છે. 1 કરોડ પૂર્વ સુધી ચારિત્ર પાડ્યું હોય અને લાઈફમાં એક જ વખત ભયંકર ગુસ્સો કર્યો હોય, શાસ્ત્ર લખે છે 1 કરોડ પૂર્વના ચારિત્ર દ્વારા જે કર્મની નિર્જરા કરી હતી એના કરતા વધારે કર્મ એક જ વખતના ક્રોધની અંદર ઉપાર્જન થઈ જતું હોય છે. અવોઇડ ધ એન્ગર. ગુસ્સો એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી, સર્જન. સાચું બોલો, આકાશમાં પણ એક સાથે 2 સૂર્ય આવે છે ખરા, અને તમારા ઘરમાં 2 સૂરજ ભેગા થાવ? તમને ખબર છે ફૂલ લાઇટ તમારી સામેથી આવતી હોય ને, તમે પણ કાર ચલાવતા હોય, સાંજનો સમય હોય, તમારી લાઇટ ફૂલ હોય તો ફૂલ રાખો કે ડીમ કરી નાખો? એટલું ખબર છે તમને કે કોકની લાઇટ ફૂલ હોય ત્યારે આપણી લાઇટ ડીમ કરી નાખવાની? તો એ જ કેવું છે કે કોકનો પિત્તો વધારે 7મા આસમાને પહોંચ્યો હોય ત્યારે આપણો પિત્તો જમીન પર લાવવો. ઘર બનાવતા આવડે છે પણ ઘર ચલાવતા નથી આવડતું. મેરેજ કરતા આવડે છે પણ મેરેજ કર્યા પછી ફેમિલીને મેનેજ કરતા નથી આવડતું. તમને ખબર જૂના કાળની અંદર ઘર બનાવતા તો કેવી રીતના બનાવતા? નળિયા હતા, નળિયા. એ નળિયામાં એક ચત્તો એક ઊંધો બરાબર. બધા ચત્તા હોય તો હવા આવે તો ઉડી જાય, બધા ઊંધા હોય તોય ઉડી જાય. એક ઊંધો એક ચત્તો એટલે એકબીજાની સાથે બાઇન્ડિંગ થઈ જાય, ઉડે નહીં ગમે તેટલા વાયુના વાવાઝોડા આવે ને તોય ના ઉડી શકે. આવી રીતના ઘર બનાવવામાં આવતા હતા પણ એ બનાવ્યા પછી અંદર ઘરમાં રહેતા નથી આવડતું કે ભાઈ ઉપર એક ઊંધો છે તો બીજો ચત્તો છે, તો નીચે કોઈક ઊંધો ચાલે તો આપણે ચત્તા ચાલવાનું હોય, આપણે એના જેવા ઊંધા ના થવાનું હોય. એવોઇડ ધ એન્ગર. જંગલમાં ગયેલા પરમાત્મા મહાવીરને ચંડ કૌશિકે ડંખ માર્યો ત્યારે ભગવાને રિએક્શન શું આપ્યું? આપો જવાબ. ભગવાનનું રિએક્શન શું હતું?
આ એક પ્રસંગ તમે બરાબર સાંભળજો, તમારી લાઈફમાં ડગલે ને પગલે તમને ઉપયોગી થશે. ચંડ કૌશિકે જયારે પહેલી વાર જોયું કે આ એરિયામાં આજ સુધી કોઈએ હિંમત નથી કરી એન્ટ્રી મારવાની, આજે પહેલી વખત આ વ્યક્તિ કોઈ આવીને ઉભી છે, મારા રાજની અંદર ઉભી છે, નહીં ચડાવી લઉં, અને એને ફેણ ચડાવી અંદર ઝેર ભર્યું અને ભગવાનને ડંખ મારે. ભગવાનનું રિએક્શન જલ્દી બુજબુજ પેલા ધડા કે બુજબુજ. મારે એ જ કેવું છે, ઘરવાળા જયારે ડંખ મારે બુજ્જો બુજ્જો નહીં બોલતા, ઓલો તો બુજ્જો બુજ્જો પછી શાંત થઈ ગયો, આ ડબલ જોરથી ડંખ મારશે.